હું છું સરોજ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. ભારત એ સંસ્કૃતિનો દેશ છે અને ભારતની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ હોય તો એ સિંધુ સંસ્કૃતિ છે. સિંધુ સંસ્કૃતિ વિશે જો જાણવું હોય, વિગતે જાણવું હોય અને ખૂબ રસપ્રદ માહિતી જાણવી હોય તો અત્યારે હાલ એના અવશેષો આપણા ગુજરાતમાં મોજૂદ છે. એ અવશેષો કઈ જગ્યાએ છે અને એ જગ્યાએ જવું હોય તો કેવી રીતે જવાય અને ત્યાં જઈને શું જોવાનું છે એ બધું જ હું આ વિડીયોમાં લઈને આવી છું. તો મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા અનેક સ્થળોની મુલાકાત હું તમને કરાવવાની છું. તો ચલો મિત્રો, આપણે એ સ્થળ વિશે જાણીએ. પહેલાના જમાનામાં કોટડા ટીંબા તરીકે જાણીતું એક જગ્યા કે જે કચ્છ જિલ્લામાં આવેલું છે એને હાલ ધોળાવીરા તરીકે ઓળખાય છે. ધોળાવીરા એ કચ્છ જિલ્લો અને ભચાઉ તાલુકાનું લુપ્તપ્રાય પુરાતત્વીય સ્થળ છે. સિંધુ સંસ્કૃતિના હડપ્પીય કાળ, ઈસવીસન પૂર્વે 3300 થી 2600 દરમિયાનનો કાળ હડપ્પીય કાળ કહેવાય છે. એવો સિંધુ સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક આખું નગર ધોળાવીરાની જમીનમાં દટાયેલું છે. એટલે કે હડપ્પીયન સંસ્કૃતિ આખી ધોળાવીરાની જમીનમાં દટાયેલી છે. એના અવશેષો આપણને જોવા મળે છે. રાધનપુરથી 165 કિલોમીટર દૂર ખદીર બેટમાં આવેલું આ ધોળાવીરા ગામ એ હડપ્પીયન સંસ્કૃતિને ઉજાગર કરે છે. એની ભવ્યતા, એની જાહોજલાલીને આપણને દ્રશ્યમાન કરે છે. અત્યારે હાલ એ ખંડેર અવસ્થામાં છે પણ એના અવશેષો આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે 5000 વર્ષ પહેલાં 50000ની વસ્તી ધરાવતું આ નગર કેટલું ભવ્ય હશે. આ નગરીની ખાસિયત એ હતી કે એની નગર રચના અત્યારે હાલ પણ આપણને વિચાર કરતા કરી દે એવી હતી. એની ઇજનેરી કામગીરી કે જે અત્યારે હાલ પણ આપણે જોઈએ તો આપણને એમ થાય કે એ જમાનામાં આવા લોકો રહેતા હતા. આટલી સુંદર, આટલી સુવ્યવસ્થિત, સુઆયોજિત ઇજનેરી બાંધકામ હતું. રસ્તાઓ, મકાનો બધું જ આયોજનપૂર્વકનું હતું. અને અત્યારે હાલ જ્યાં જાડી ઝાંખરા છે, પથરાળ જમીન છે, રણ પ્રદેશ છે, પાણીની અછત છે, એવી જગ્યામાં એ વખતે 50000ની વસ્તી ધરાવતી નગરીમાં ક્યારે પાણીની તંગી નહોતી પડી. આ નગરને મુખ્યત્વે 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલું. એક રાજમહેલ, બીજો ઉચ્ચ અધિકારી આવાસ અને ત્રીજો સામાન્ય નગરજનોનો આવાસ. એમાં પહેલો વિભાગ આપણે જોઈએ કે રાજમહેલ. નામ પ્રમાણે જ ત્યાં રાજા રાણીનો રાજમહેલ હતો અને અન્ય જગ્યા કરતાં એ થોડીક ઊંચાણવાળી જગ્યાએ બાંધકામ કરવામાં આવેલું હતું. રાજમહેલની ફરતે મજબૂત કિલ્લેબંધી હતી અને એ કિલ્લાને 4 દરવાજા હતા કે જેથી કરીને કોઈ સંકટ સમય આવે, કોઈ કુદરતી આફત આવે કે પછી કોઈ હુમલો થાય દુશ્મનોનો, પણ જો રાજમહેલમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ જવું પડે તો એ દરવાજાઓ દ્વારા એ જતા. રાજમહેલની ફરતે કોટ હતો અને ત્યાં મોટા મોટા હોજ હતા કે જેનો ઉપયોગ રાજા રાણી સ્નાનાગાર તરીકે કરતા. નાની નાની વાવડીઓ હતી, વાવ હતી કે જેના દ્વારા લોકો સુરક્ષિત જગ્યાએ જઈ શકતા હતા. બીજો છે ઉચ્ચ અધિકારી આવાસ. ઉચ્ચ અધિકારી આવાસમાં રાજાના સલાહકારોના મકાનો હતા અને એ મકાનોની ફરતે ઊંચી દિવાલો ચણી દેવામાં આવેલી હતી. નગર એ જે મકાનો હતા એમાં 2 થી 5 ઓરડાવાળા રૂમોવાળું મકાન હતું અને પાણીની વ્યવસ્થા સારી હતી, ગટર વ્યવસ્થા હતી. ગટર વ્યવસ્થા એનું મુખ્ય આકર્ષણ હતું કે એ જમાનામાં
દરેક મકાનને બહાર ગટર હતી કે જેથી કરીને એ પાણીનો નિકાલ કરી શકે. ત્રીજો વિભાગ છે સામાન્ય નગરજન આવાસ, કે જ્યાં બીજી બધી જ પબ્લિક રહેતી હતી. આખું નગર અને નગરજનો ત્યાં રહેતા હતા. એમના માટે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી હતી. સુવ્યવસ્થિત મકાનો હતા. રસ્તાની બંને બાજુએ એક જ સરખી ડિઝાઇનવાળા ઘરોમાં નગરજનો રહેતા હતા. આમ આ નગર એની નગર વ્યવસ્થાના માટે ખૂબ જાણીતું હતું. એના અવશેષો અત્યારે હાલ આપણને ધોળાવીરા જઈએ તો જોવા મળે છે. એ અવશેષોમાં મુખ્યત્વે મોતી બનાવવાના કારખાના અને તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી છે. એ ઉપરાંત પથ્થરો ઉપર જરઝવેરાતની ડિઝાઇનની કોતરણી કરવામાં આવેલી છે, કે જેના દ્વારા પુરાતત્વીય ખાતાના અધિકારીઓએ અનુમાન લગાવ્યું છે કે એક વખતના જમાનામાં એ નગર ખૂબ સુખી અને ખૂબ સમૃદ્ધ હશે, ત્યાંના લોકો ખૂબ સુખી હશે. હાડકાં અને અન્ય વસ્તુઓ તથા કબર અને અગ્નિ સંસ્કારના સ્થળો મળી આવ્યા છે, જેના દ્વારા અનુમાન લગાવી શકાય છે કે એ નગરમાં હિન્દુ, મુસ્લિમ અને અન્ય ધર્મોના લોકો પણ રહેતા હશે. કોઈ ધર્મસ્થળનું કોઈ અવશેષ મળ્યો નથી, પણ મુખ્ય દ્વાર, જે કિલ્લાનું મુખ્ય દ્વાર હતું, એનું એક પાટિયું મળી આવ્યું છે અને એ પાટિયા ઉપર એ વખતની લિપિમાં 10 અક્ષરો લખેલા છે કે જે હજી એમના એમ જ છે. લિપિ કઈ હતી, એમાં શું લખ્યું છે એ અત્યારે કોઈ ઉકેલી નથી શકતું, પણ એ અક્ષરો હજીએ એવા ને એવા છે. તો આ બધું જાણવું હોય, જોવું હોય તો આપણે ક્યાં જવું પડે? ધોળાવીરા જવું પડે. તો આ ધોળાવીરા જવાય કેવી રીતે? ધોળાવીરા જવા માટે 3 રસ્તાઓ છે. એક હવાઈ માર્ગ, બીજો રેલ માર્ગ અને ત્રીજો સડક માર્ગ, એટલે કે રોડ દ્વારા. હવાઈ માર્ગે તમારે જવું હોય તો અમદાવાદથી ભુજની ફ્લાઇટ પકડવી પડે, ભુજ ઉતરવું પડે અને ભુજથી રોડ દ્વારા ત્યાં વેહિકલો મળી રહે છે. રોડ દ્વારા તમે ધોળાવીરા જઈ શકો. રેલ માર્ગે જવું હોય તો અમદાવાદ ભુજ નામની એક ટ્રેન અમદાવાદથી શરૂ થાય છે અને ભુજ જાય છે. એમાં તમે જઈને ભુજ ઉતરીને ધોળાવીરા સુધી સડક માર્ગે ભુજથી જઈ શકો. ત્રીજો માર્ગ છે સડક માર્ગ, જેને આપણે રોડ માર્ગ કહીએ છીએ. રોડ દ્વારા જવાનું અમદાવાદથી પાલનપુર, રાપર, ભુજ અને ધોળાવીરા. આમ તમે ધોળાવીરા જઈ શકો છો. ધોળાવીરા પહોંચો એટલે ત્યાં તમને ગાઈડ જોવા મળે છે. એ ગાઈડો તમને એ ધોળાવીરા વિશેની વધારે ઊંડાણપૂર્વકની માહિતી આપે. ત્યાં ચોકિયાતો પણ રાખવામાં આવેલા છે કે જેથી કરીને ત્યાંના અવશેષો એમના એમ રહે. તો મિત્રો, આવી સુંદર માહિતી અને આવા સુંદર નગરીની જાણકારી મેળવવી હોય તો ધોળાવીરા અવશ્ય જજો. થેન્ક યુ.